नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 4 ना विषय गणित प्रकरण छे 12 ए आ वीडियो में समझशू। जो पहलो सवाल शू छे, खाली जगह पूरो, तो आमा शू छे, फूल दोरेला छे, एक एक फूलना जूथ में त्रण त्रण फूल छे, एवा कुल केटली लाइन छे, एवा जूथ 5 जूथ छे। तो आपणे पहलो सवाल शू छे, बधा थईने कुल केटला फूल छे, तो खबर तमने आम पड़ी जाए कि एक में त्रण छे, तो ए रीते 5 जूथ बनावेला छे, तो फूल 15 फूल थाय, 5 तेरी 15, अने फूलना कुल जूथ केटला 5, अने दरेक जूथ में 3-3 फूल। एवी ज रीते हवे केड़ा आपेला छे, तो ए पण एवी ज रीते छे, कुल 12 बधा थईने कुल केटला केड़ा छे, तो 12 केड़ाना कुल खाली जग्યા જૂથ છે, તો જૂથ કેટલા છે? 2 ને એવા 6 જૂથ છે, અને દરેક જૂથમાં કેટલા છે? તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે 2। એવી જ રીતે પેન્સિલ આપેલી છે, એક એક જૂથમાં કેટલી કેટલી પેન્સિલ છે? પેન્સિલના કુલ 4 જૂથ છે, અને દરેકમાં 5-5 પેન્સિલ આવેલી છે, તો બધી થઈને કેટલી થાય? 5 ચોકને 20, તો 20 પેન્સિલ થાય, 4 જૂથ થાય, અને દરેક જૂથમાં 5 પેન્સિલ। એવી જ રીતે આ ભમરડા છે, બરાબર છે? ભમરડાના શું છે? બધા થઈને કુલ કેટલા ભમરડા છે? તો કુલ તમે આપણે ગણીએ છીએ તો 18 ભમરડા છે, તો ભમરડાના કુલ જૂથ કેટલા થયા? તો 3-3ના એવા કેટલા? 6 જૂથ છે, અને દરેક જૂથમાં 3-3 ભમરડા છે। ત્યાર પછી આપેલ ઉદાહરણ મુજબ બોક્સ પાડી યોગ્ય જવાબ આપો। તો જુઓ આમાં શું કરેલું છે, કેરીઓ છે, તો એક એક જૂથમાં કેટલી કેટલી છે? 2-2 છે, બરાબર છે, અને કુલ કેરીની સંખ્યા છે 8। તો 8 ભાંગ્યા આપણે શું કરવાના? 2, એટલે કેટલા જૂથ બને? 4, બરાબર છે, 2 જૂથ નહીં, 4 જૂથ બને। એવી જ રીતે આ એક પક્ષી છે, તો એ 3-3 એક એક બોક્સમાં છે, એક એક ખાનામાં 3-3 પક્ષી દોરેલા છે, તો 9 ભાંગ્યા શું કરવાના તમે? 3, તો એવી રીતે કેટલા ખાના થાય? 3 થાય। એવી જ રીતે 4-4નું છે, તો કુલ 12 છે, તો 12 ભાંગ્યા શું કરવાના? 4, તો એ કેટલા જૂથ બને? કુલ 3। એવી જ રીતે બધી સંખ્યા આવી રીતે ગણી લેવાના, આમાં 5-5 છે, અને કુલ 20 છે, તો 20 ભાંગ્યા 5 એટલે કેટલા થાય? બોક્સ કુલ 4। એ જે હવે એક આ સવાલ વાંચીએ, રાજેશ સ્વીટની દુકાનમાં 50 બુંદીના લાડવા બનાવે છે, અને તેને વિવિધ રીતે ગોઠવણી કરે છે, એમાં એક ગોઠવણી કરતાં નીચે આપેલ ટ્રેમાં ગોઠવવાની શરૂઆત કરે છે, જેમાં પહેલી હરોળમાં 5 બુંદીના લાડવા છે। તો જો આવી રીતે કુલ બુંદીના લાડવા કેટલા છે? 50 છે, તો 5 છે, પછી 10, પછી 15, પછી 20, એવી રીતે એક એક જૂથમાં 5-5 એવી રીતે કરતાં કરતાં જાય, તો કુલ 50 થઈ જાય, બરાબર છે। તો તમને શું કીધું છે, ટ્રેમાં ગોઠવણી શરૂઆત કરે, જેમાં પહેલી હરોળમાં 5 બુંદીના લાડવા છે, એવી રીતે 5-5નો ફેરફાર કરેલો છે, તો આવી રીતે ગણતરી કરી લેવાની તમારે। ત્યાર પછી ઉપર મુજબની ગોઠવણી કરતાં જોઈએ તો મુજબ ખાલી જગ્યા પૂરો, જો એના પરથી સવાલના જવાબ દેવાના છે। જો પહેલી હરોળમાં 5 બુંદીના લાડવા ગોઠવીએ તો બાકીના ખાલી જગ્યા બુંદીના લાડવા રહી ગયા, દરેકમાં 5-5 હતા, તો પહેલી હરોળમાં 5, તો બાકીના જે હરોળમાં છે તો કુલ 45 રહીએ, બરાબર છે। ત્યાર પછી મેં ટ્રેમાં 40 બુંદીના લાડવા ગોઠવ્યા હોય તો તે ખાલી જગ્યા હરોળમાં ગોઠવી શકાય, હવે ખબર છે દરેકમાં 5-5, તો 40 હોય તો કેટલી હરોળ? 8 હરોળ જોઈએ, 8 × 5 = 40 થઈ જાય। ત્યાર પછી 50 બુંદીના લાડવા માટે કુલ કેટલી હરોળ ગોઠવવામાં છે? તો 10 × 5 = 5, તો 5 × 5 = 50, એવી જ રીતે 10 હરોળ। ત્યાર પછીનો સવાલ, આપેલ ઉદાહરણ મુજબ જવાબ આપો। 6 ચોકલેટ 3 મિત્રોને સરખે ભાગે વેચતા, તો ચોકલેટ કેટલી છે? 6 છે, અને 3 મિત્રોને દેવી છે, તો શું કર્યું છે? 6ને 3 ભાગ કરવાના છે, એટલે આમાં તમારે ભાગાકાર કરવાનો, ગમે ત્યારે ભાગ કરવાનો હોય ત્યારે શું કરવાનું છે? ભાગાકાર કરવાના હોય છે। મેં આવા વિડીયોઝ આપણે બીજા અગાઉના વિડીયોમાં પણ બનાવેલા છે, તો તમારે એમાં પણ ખબર ન પડે તો જોઈ લેવું, એમાં વિસ્તારથી બહુ વિસ્તારથી સમજાવેલું છે અને શીખવાડેલું છે, તો તમે જોઈ શકો છો। હા, અને વિદ્યાર્થી મિત્રો, એક બીજું કહું તમને કે બધા શું કરવાનું છે, તમારા ધોરણ 4ના ગણિતના બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમારે પ્લેલિસ્ટ જોઈ લેવું, તો આ એક સૂચના તમને આપેલી, તો તમારે બધા વિડીયો તમને મળી રહેશે સરળતાથી। હવે ત્યાર પછીનો આપણે એક સવાલ જોઈ, 21 છત્રીઓ છે, 7 છોકરીને સરખે ભાગે વેચતા, તો એમાં 21 × 7 કરવાના, તો 3-3 સાયકલો મળે, બરાબર છે, ત્યાર પછી છત્રીઓ મળે સાયકલ શું, ત્યાર પછી 24 નોટબુક છે, તો 8 છોકરાઓને સરખે ભાગે વેચતા, શું કરવાનું? 24 × 8, તો બરાબર છે, તો શું કરશે? અહીંયા શું આવશે? 24 × 8 એટલે 8 × 3 = 24, 3-3 મળે, આવી જ રીતે બધે ભાગ કરવાના છે। ત્યાર પછીનો સવાલ શું છે, સવાલ કે ચોરસમાં યોગ્ય સંખ્યા લખો, તો ઉદાહરણ પણ 12 ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? 6, બરાબર, 6 × 2 = 12 થાય, પછી 8 ભાંગ્યા 4 એટલે 8 ભાંગ્યા 4 એમાં જવાબ આપેલો છે 2,
જો 8 ભાંગ્યા 4 એટલે જવાબ 2 આપેલો છે સોરી ખાલી ભાંગાકાર નિશાની કરીને 4 બરાબર જવાબ 2 તો કેટલા ને 4 કઈ સંખ્યાને 4 વડે ભાંગી તો 2 આવે તો અહીંયા શું જવાબ આવશે ખાનામાં 8 4 2 8 થાય બરાબર જો આ સામે લખેલું છે 2 ચોક તો અહીંયા કેટલા થાય 2 ચોક 8 ત્યાર પછી 18 ભાંગ્યા 3 તો અહીંયા કેટલા 6 તેરી ને 18 એવી રીતે 18 જવાબ આપેલો તો કઈ સંખ્યાનો ગુણાકાર કરી તો 18 આવે 6 તેરી 18 એવી રીતે 6 અને 3 એવી રીતે તમે લખી શકો પછી આવી જ રીતે છે 20 ભાંગ્યા 5 તો કેટલા આવશે 4 6 5 અને 30 એવી રીતે 9 ને કેટલા વડે ભાંગી તો જવાબ 2 આવે કઈ સંખ્યાને તો 18 ને 9 વડે ભાંગી તો 2 આવે આવી જ રીતે ત્યાર પછીનું જોઈએ આપણે ચોરસમાં યોગ્ય સંખ્યા મૂકો જો આમાં યોગ્ય સંખ્યા મૂકવાના છે ચોરસમાં 30 વત્તા 5 એટલે કેટલા થશે 35 બરાબર છે એવી જ રીતે સુખ છે 35 ભાંગ્યા 7 એટલે કેટલા આવશે 5 પછી 5 વત્તા 2 એટલે કેટલા થાય 10 એ જે 10 માંથી 1 જાય તો કેટલા આવશે 5 વત્તા 2 એટલે કેટલા થશે 5 વત્તા 2 છે બરાબર છે તો શું કરેલું છે એનું 10 માંથી 1 જશે કેટલા આવશે 9 બરાબર છે ગુણાકારની નિશેલે છે 5 2 ને 10 થશે લાગે છે જરાક વત્તા જેવી પણ આમ ગુણાકારની છે એટલે 5 2 ને 10 થશે 10 માંથી 1 જશે તો 9 અને 9 તેરી ને 27 ત્યાર પછી જો 20 વત્તા 4 એટલે 24 આવી જ રીતે 24 ને 3 વડે ભાંગો તો 8 આવી રીતે 8 વત્તા 2 એટલે 10 10 જવાબ છે પછી ત્યાર પછી એવી રીતે આગળ ને આગળ ગણતું બધી ગણતરી બસ આવી જ રીતે કરવાની છે જ્યાં ભાંગાકાર નિશાની છે ભાંગાકાર જ્યાં સરવાળાની નિશાની છે ત્યાં સરવાળો અને બાદબાકી નિશાની છે બાદબાકી કરવાની છે અને ત્યાર પછી આપણે વ્યવહારિક કોયડા જેવો ઉકેલ જોઈએ જો આ બહુ ઉપયોગી હોય છે અને ત્યાં જો આપણે એ જોઈએ અને સમજ જોઈએ ખાસ એક બગીચામાં 36 ગુલાબના છોડ છે તે 36 ગુલાબના છોડને 9 હરોળમાં ગોઠવવામાં આવે તો એક હરોળમાં કેટલા ગુલાબના છોડ આવશે જો આમાં પણ ભાંગાકાર કરવાની રકમ જોઈ ત્યારે વાંચી કોયડો ત્યારે જ ખબર પડી જાય કે 36 ભાંગ્યા 9 કરવા પડે કે એક કરોડમાં 9 9 તો 36 ભાંગ્યા 9 એટલે 9 ચોકને 36 અને બાજુમાં જો ભાંગાકાર કરીને આપેલો પણ છે એક કરોડમાં 4 ગુલાબના છોડ આવશે આવી રીતે આ છે બિસ્કિટના પેકેટની વાત કરી છે તો એને 10 વડે ભાંગવાની બરાબર દરેક બિસ્કિટના પેકેટ કેટલા કેટલા બિસ્કિટ છે 10 તો 10 ભાંગ્યા શું કરવાના 70 ભાંગ્યા 10 કરવાના તો દરેક બિસ્કિટ પેકેટમાં કેટલા કેટલા હોય 7 રૂપિયાનું થશે એવી જ રીતે આ શું છે અહીંયા કણે અહીં એક બોક્સમાં 6 શર્ટ ગોઠવી શકાય છે નીરવ પાસે 42 શર્ટ છે તો આ રીતે બોક્સમાં ગોઠવવા માટે કેટલા બોક્સની જરૂર પડે તો 42 ભાંગ્યા 6 કરવાના તો આ રીતે બોક્સને ગોઠવવા 7 બોક્સની જરૂર પડે હવે આ એક મણકાવાળી માળા છે એમાં કેટલા મણકા છે આપણે ગણીએ તો 12 મણકા છે તો અહીં પ્રશ્ન શું આપ્યું છે અહીં એક મણકાની માળા બનાવી છે નીલા પાસે 60 મણકા છે તો તે આવી કેટલી માળા બનાવી શકશે હા જો આમાં કેટલા એક માળામાં 60 મણકા 12 મણકા છે તો આવા 60 મણકા છે તો 60 ભાંગ્યા શું કરવાના 12 બરાબર છે તો આવી 5 માળા બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો જોઈ સમજી અને પછી લખવાનો છે ચોપડીમાં અને વ્યવસ્થિત સારા અક્ષર લખવાનો છે સમજીને ત્યાં સુધી તમે અમારા વિડીયો સમજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો